આપણે મેં કીધું હવે તે બાપુનગર છો કે ગામડે નરોડા નરોડા આજે બાલાસિંદુર જવાનું છે ત્યાંથી પછી આજે મીટિંગ છે સભા બતાવી પછી નરોડા એટલે ટાઈમ ખાસો થઈ ગયો કે મારા મગજમાંથી ફિગર નીકળી ગઈ હતી હવે આપણે કહું ફિગરની વાત થઈ હતી એટલે મેં કીધું સાહેબને પૂછી લઉં અને કામ ચાલુ કરું એ પહેલાં હજી કીધું કરી લઈએ શું હતું ડિમાન્ડ કેટલી હતી તમારી એ તમે એ વખત 50 રૂપિયા નક્કી કર્યા હા 50 રૂપિયા ટોટલ બાદમાં40 રૂપિયા એટલે 40 લાખ 5 વર્ષના બરાબર હવે ઇન્સ્ટોલમેન્ટમાં આપું તો ચાલશે ના એટલે ના એમ તો કમેન્ટ તો ઠીક છે આપણે ભગવાનની મરજી જો એટલું કહું ભગવાનની મરજી અને એટલું કે ભલે 500 તેલ લાવતા હતા પણ આજે 500 માણસને ડેલી ખવડાવવું હોય આપણે સમજતા હોઈએ કે આપણે કામ જ છોડી દીધું ત્યાં બિલકુલ જતો જ નતો અને હવે હું કેજ કલ્ચર નું જ કરીશ ગામના લોકોને જેમને જેમ જ્યાં માર્યું હોય ત્યાં મારે પણ એ ચોમાસામાં ના મારે એમના ફાયદામાં ચોમાસામાં લોકો જાય છે ખરા હા લોકો જાય છે ખરા ચોમાસામાં શું થાય છે કે પહેલો વરસાદ આવે ને જે પાણી આવે ને બરાબર એમાં એ લોકો પુષ્કર માછીમાં પુષ્કર એટલે લગભગ 85 લાખનો માલ મરી જતો છે જો જલા સાહેબ હું કહું કે આપણે ફાઇનલ વાત કરી લઈએ કે 15-20ની વચ્ચે એક પેમેન્ટ પહોંચી જશે બરાબર અને બીજું કે મને સ્થાનિક લોકો હેરાન ન કરે એની જવાબદારી તમારી બરાબર ચિંતા ના કરો ફરી કરવી હોય તો એ કરી દઈશું આપણે તમે તમારી રીતે જેને ફોન કરો એ રીતે હા બરાબર અને ચોમાસામાં ખાલી માછીમારી ના કરે ને એટલું બધું રાખે તો એમના ફાયદામાં છે માં તો કરવી નથી અંદર તો માછીમારી હું તો કેજ કલ્ચર જ કરીશ શું કહું પણ એમને શું કહેવું છે આપણે તમે ડિસાઈડ કરી લેજો એ રીતે આપણે વાત કરી લઈશું ખરે કે ભાઈ વરસાદ આવે ને પાણી આવે ને જે તમને કાઢવા દીધી આટલા મહિના બરાબર એ એમના ઘરના પૈસા નુકસાન કરી બરાબર ધંધો કરવા દીધો તમને હજુ એ અમુક ભાગમાં તમને કાઢવા દે છે પણ ચોમાસામાં આપણે માછીમારી કરવાની નહીં નથી બરાબર વેચવા માટે નહીં ખાવા લઈ જવી તો લઈ જજો બાકી બધું આ ધંધો નહીં કરવાનો પાપ કરવાનું કામ બરાબર અને એને કહી દઈશું ચોમાસા પછી તમને અડધો ભાગ જે છે જે તમને કાઢવા માટે અડધો નહીં 3 ભાગનો તમે જે કોઈ 3 ભાગમાં તો ખાલી દરવાજાની આગળની જગ્યા છે બરાબર દરવાજાની આગળની જગ્યા એટલી મારે ઇનફ છે બરાબર